નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આગ હવે શાસક પક્ષ એવા ભાજપ તરફ જઈ રહી છે, કારણ કે અગ્નિકાંડ મુદ્દે હવે સૌથી મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોન ખાતે જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું, તે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે રાજકોટ વોર્ડ નંબર 13ના ભાજપના કોર્પોરેટર નિતિન રામાણી દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અને એટલું જ નહીં, આ સમગ્ર મામલે નિતિન રામાણીએ મીડિયા સમક્ષ કબૂલાત પણ કરી છે કે અડધું રાજકોટ ગેરકાયદેસર છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ બધા જાણે છે. આ સમાચાર અનુસાર આ ઘટનામાં એમ બન્યું હતું કે એક વર્ષ પહેલા ટીઆરપી ગેમ ઝોનનું બાંધકામ તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. જોકે એના છતાં પણ ગેમ ઝોન દુર્ઘટનાના દિવસો સુધી ચાલુ જ રહ્યું હતું. અને ત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના જે અગ્નિકાંડ છે તેના મામલે સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો કે ગેમ ઝોનના સંચાલકે યુવરાજસિંહ સોલંકીએ ધડાકો કર્યો કે ભાજપના જ કોર્પોરેટરે ગેમ ઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું. સપ્ટેમ્બર 2023માં આગ લાગી ત્યારે કોર્પોરેટરનો સંપર્ક કરાયો હતો અને ત્યારે ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ તોડ કરીને ડિમોલિશન અટકાવ્યું હતું. ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે કોર્પોરેટરનું નામ ખુલતા આગામી દિવસોમાં તેમની પૂછપરછ થઈ શકે છે. ત્યારે આ મામલે ભાજપના કોર્પોરેટર નિતિન રામાણીએ મીડિયા સમક્ષ એવો ખુલાસો કર્યો છે કે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા માટે મેં આર્કિટેક્ટનો સંપર્ક કરાવ્યો હતો. અને ત્યારબાદ ટીપીઓ સાગઠિયાની અનેક આર્કિટેક્ટો સાથે સાંઠગાંઠ થઈ ગઈ હતી અને વહીવટ કરીને કાયદેસર કરી આપવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે મીડિયા સમક્ષ એવું જાણકારી આપી કે ગેરકાયદેસર બાંધકામોને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર MD સાગઠિયા કાયદેસર પણ કરી આપે છે. અધિકારીઓની એક લિંક હોય છે જેના આધારે ખર્ચ એટલે કે વહીવટ થાય છે, જે વહીવટના આધારે લોકોના કામ થતા હોય છે. જોકે કોર્પોરેશનમાં આ વર્ષોથી ચાલી આવ્યું છે અને આના અગાઉ પણ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની નોટિસ પાઠવવામાં આવી હતી. તે બાબતે પણ નિતિન રામાણીએ મીડિયા સમક્ષ એવી કબૂલાત કરતા જણાવ્યું કે આર્કિટેક્ટ વરુણે મારું ધ્યાન દોર્યું હતું કે વર્ષ 2023માં કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. મેં એક પણ રૂપિયો પ્રકાશ હિરેન ઉર્ફે કે પ્રકાશ જૈન પાસેથી લીધો નથી. આર્કિટેક્ટ દ્વારા વહીવટ કરવામાં આવ્યો હોય તે બાબતે મને ખ્યાલ નથી. ટીઆરપી ગેમ ઝોન ખાતે બનાવ બન્યાના 15-20 દિવસ પૂર્વે હું પણ મારા પરિવારજનોને લઈને ત્યાં ગયો હતો. વેકેશન હોવાના કારણે હું પરિવારજનોને ત્યાં લઈને ગયો હતો. અમારી ભૂલ એટલી જ કે અમે ક્યારેય પણ સરકારનું ધ્યાન દોર્યું ન હતું. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.